સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સિનિયર સિટીઝન દ્વારા ઘણા સમયથી આંખાઓના ત્રાસની વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત ધ્રાંગધ્રા નગરપાલિકામાં કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને નગરપાલિકા પ્રમુખ દ્વારા તાત્કાલિક ધોરણે સમસ્યાઓને હલ કરવામાં આવી છે. ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આંકલાઓ અને રખડતા બિનવારસી ઢોરનો ત્રાસ, જેના કારણે શહેરીજનો પરેશાન થઈ ગયા છે. સિનિયર સિટીઝન મહિલાઓ તેમજ બાળકોને વારંવાર મુશ્કેલીઓ પડી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર આંકલાઓ દ્વારા પરેશાનીઓ થતી હતી. આ બાબત પર સિનિયર સિટીઝન અને શહેરના નાગરિકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક જયપુરની એજન્સીને આંકલા પકડવાનું કામ આપવામાં આવ્યું છે. आवारा पशु घूमते हैं जितने भी नगर पालिका क्षेत्र में उनको पकड़ के और गौशाला में छोड़ने का मेरा काम है. मेरी फर्म ने आज सुबह यहाँ काम चालू किया है. करीबन 25-55 कूट पकड़ के हमने नगर पालिका के आदेश के अनुसार धानेत्रा पेनपांद्रापुर में छोड़े हैं. और इससे सीनियर सिटीजन और जितने भी बच्चे हैं, जितने भी महिलाएँ हैं, रोड पर चलते हुए एक्सीडेंट होते हैं, उनसे अब राहत मिलेगी. और हम यहाँ पर लगातार 5 से 7 दिन कार्रवाई करेंगे और लगभग 300-350 कूट हम पकड़ के पांद्रापुर छोड़ने का भी આદેશ મળે નગરપાલિકા ધ્રાંગધ્રા દ્વારા ઇસકી કાર્યવાહી જારી. સવારથી 60થી વધુ આંકલાઓ બિનવારસે ઢોરને પકડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ટૂંક જ સમયમાં શહેરના મુખ્ય માર્ગો પરથી આંકલાઓની પરેશાની દૂર કરવામાં આવશે. શહેરમાંથી આંકલાઓને પકડીને ધ્રાંગધ્રા પાંજરા પોળમાં છોડવામાં આવે છે. હજુ 400થી વધુ આંકલા અને બિનવારસે ઢોરની કાર્યવાહી હાથ ધરાશે. એની કામગીરી અમે શરૂ કરેલ છે. આજ રોજ અડધો દિવસ કે એક દિવસની અંદર 38 આંકલાઓને પકડી પાંજરાપોળની અંદર મૂકી આવ્યા છીએ. અત્યારે હાલમાં ઓકે શહેરના મુખ્ય માર્ગો જેવી રીતે શક્તિ ચોક, રાજકમલ ચોક, મુખ્ય માર્ગ મેઇન રોડો ઉપર ઢોરનો ત્રાસ હતો. એ લોકોની ખૂબ જ રજૂઆત હતી કે આ અમને ઢોરો બહુ ત્રાસ આપે છે, નીકળી શકાતું નથી. કોઈ ખરીદી કરવા નીકળવું હોય તો કેવી રીતે નીકળવું? આ ઢોરો સ્કૂટર તેમજ લોકોને અડપેટે લઈ વગાડી દેતા હતા એવો ત્રાસ લોકોને થતો હતો. માટે એ લોકોની રજૂઆતો હતી અમારી નગરપાલિકાની અંદર, એને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે અમે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ઢોરો પકડવાની કાર્યવાહી આજ રોજ અમે હાથ ધરેલ છે. જયદેસિંહ ઝાલા, જીટીવી ન્યૂઝ, ધ્રાંગધ્રા.